બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટુ ધ પોઈન્ટ અને વાત થઈ છે છત્તીસગઢમાં આવેલા એક ધોરણ 10 ના પુસ્તકમાં આવેલા પ્રકરણની કે જેમાં ખાસ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ બેરોજગારી વધારી છે. પણ જે ખાસ અમારા ગેસ્ટ રુઝાન ખંભાતાજી અમે સાથે એઝ એક્સપર્ટ જોડાયા છે. અમે જ વાત કરી કે આજે ભારત એક ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જ્યારે આગળ વધ્યું છે ત્યારે એ મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધી મહિલાઓ બહાર નીકળી ત્યારે જ વધ્યું છે. તો ખાસ એમને શ્રેય આપવાની જરૂર છે. ખાસ ઘણી બધી એમ્પ્લોયમેન્ટની તકો એવી છે. ધારો કે કોઈ મહિલાને રસોઈ સારી આવડે છે પરંતુ એ ભણેલી ગણેલ નથી તો આપણે લાગે છે ઘણી બધી નોકરીની તકો રોજગારીની તકો એવી છે જે ખરેખર મહિલાઓએ જ ઉભી કરી છે. બિલકુલ સાચી વાત છે. તમે જેમ કે આ રસોઈની એક્ઝામ્પલ આપે માની લો ને, અત્યારે એક સિમ્પલ એક્ઝામ્પલ હીરા ઘસવાના. સુરતમાં અત્યારે જોશો તો મેક્સિમમ હીરા ઘસવાનું કામ બહેનો કરે છે. ભણવા ગણવાનું એનું નથી જોઈતું, ઇટ્સ અ મેટર ઓફ સ્કિલ. જાણે કે આપણે એક્ઝામ્પલ બીજું કે આપણે જે પેલું ગુઠણ યા પેલું જે બધું આપણે એમ્બ્રોઇડરીનું કામ છે, ભરતકામ, ગુઠણ, એ શું છે? ઇટ્સ અ મેટર ઓફ સ્કિલ. કે આમ સ્કિલ જોઈએ, એમાં એમાં તમને પેલું નોલેજ નથી જોઈતું, એ બી સી ડી નથી જોઈતું. એટલે જરૂરી નથી કે એટલે એવરી ટાઈમ વી હેવ ટુ સે. એટલે તો આપણે સ્કિલ ડેવલપમેન્ટના આપણે જે નવું સ્કિલ ઇન્ડિયાનું આપણે કર્યું છે, પ્રોજેક્ટ કર્યો છે, અને એમાં આપણે કહીએ છીએ કે સ્કિલ ડેવલપમેન્ટનો મતલબ જ છે કે જરૂર નથી કે બધા એબીસીડીમાં જ આવી જાય. નો, ભલે આપણે લેટ જાગ્યા છીએ પણ આપણે જાગ્યા છીએ કે આપણે એ લોકોને અલગ અલગ હુનરો બતાવો. જેને કે એક્ઝામ્પલ છે પ્લમ્બરનું હુનર, આટલી બધી આટલા બધું કન્સ્ટ્રક્શન થાય છે, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ છીએ આપણે, ઇલેક્ટ્રિશિયન ની વાત કરે, આટલું બધા માટે ઇલેક્ટ્રિશિયન જોઈએ, પ્લમ્બર જોઈએ. એટલે યુ નો એવરી ટાઈમ યુ રિક્વાયર અ સ્કિલ. અને આ સ્કિલ, અને એવું નથી કે આ ખાલી જેને કે પ્લમ્બિંગ હોય કે કઈ બી કામ બહેનો કરી શકે છે. એટલે ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે બહેનોએ નવા નવા જે ફિલ્ડમાં ઘણી વાર તો જેમ જતા બી નહીં, જેને કે તમે અત્યારે જે એક્ઝામ્પલ આપ્યા એ ફિલ્ડના બહેનો પોતે જઈ અને આ ફિલ્ડને ઉલટું ગ્રો કર્યું છે, મોટું કર્યું છે. અને બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધું, બેબી સિટિંગ. હવે બેબી સિટિંગ એવું ફિલ્ડ થઈ ગયું છે કે જેમાં હવે એલર્ટ છે કે જે હવે રૂરલ અર્બન કંપનીઝ છે, કંપનીઝ જે અર્બન જગ્યા છે જ્યાં બહેનો કામ કરે છે, હવે એ લોકોની 2 મહિના 3 મહિના કોઈ રજા મળે, પેલું શું કહેવાય, મેટરનિટી લીવ. પણ પછી એ લોકો જયારે 2-3 મહિને જોબ જોઈન કરે ત્યારે નીચે એ લોકો ક્રેશ છે, પેલું શું કહેવાય, જે બેબીઓને રાખે ને એ મૂકે, અને કંપનીઓ અને કંપનીનો રૂલ આવે છે અકોર્ડિંગ ટુ હવે રૂલ કોર્પોરેટ્સ, હોય બેબીઓ માટે ક્રેશ રાખવી પડે. અને ત્યાં પેલી બેન શું કરે, જોબ કરે, અને પેલી ક્રેશમાં બેબીઓ રહીને બેબીઓ કોણ સંભાળે, તો પેલી આયાઓ ક્વોલિફાઈડ નર્સિસ હોય એ લોકો સંભાળે. એટલે તમે જોઈ રહ્યું છે કે આખું આ બધું ફિલ્ડ છે. જરૂર નથી કે ખાલી તમે ભણો ગણો એબીસીડી આવડે તો તમે જોબ મળી શકે. તમે સ્કિલ ડેવલપ કરો અને જે તમને ગમતું હોય. નાઉ વી આર વેરી લકી, ઇનફેક્ટ ઇન્ડિયામાં હજારો ટાઈપની જોબ છે, ડિફરન્ટ. એવું નથી કે ભાઈ આપણે ખાલી અકાઉન્ટન્ટ, ડોક્ટર, લોયર એવું જ બને. આપણે જે ચાહે, જે આપણે ફિલ્ડમાં ઈચ્છા હોય, જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જઈ શકીએ છીએ. ઇટ ઇઝ એઝ ગુડ એઝ, કે નથી કહેતા કે જયારે તમારી હોબી તમારો જોબ બની જાય તો યુ કેન બી ઓલવેઝ હેપી ઇન યોર લાઈફ. સિમિલરલી આમાં બી એવું જ છે. એટલે આપણે આટલું બધું કરીએ, આઈ મીન આટલું બધું આપણી પાસે એ છે, શું કહેવાય, ચાન્સીસ છે જે પહેલાના જમાનામાં નહોતા. એટલે ઇનફેક્ટ ઇન્ડિયા ઇઝ નાવ એઝ સચ ઇન અ બેટર પ્લેસ ઇન અ પોઝિશન. ધ પોપ્યુલેશન, બેન ભાઈની વાત કરો તો વી આર ઇન અ બેટર પ્લેસ ઇન અ પોઝિશન કે આપણને જે ઈચ્છા એવી જોબ મળે, સ્કિલ મળે, અને આપણે એમાં સક્સેસફુલ રહીને આપણી પૂરી જિંદગી હેપી ગુજારી શકીએ. ચોક્કસ. અને મહિલાઓ આગળ આવવાનું કારણ એ પણ છે કે એની જે સ્કિલ્સ હતી. ખાસ કહેવાતું હતું ને કે મહિલાઓ ઘરમાં રહીને માત્ર રસોઈ જ કરે છે પણ એ રસોઈને જ એને સ્કિલ્સ બનાવીને અને કઈ રીતે રોજગારીની તક ઉભી કરીને માત્ર એક મહિલા નહીં, આની સાથે 100 થી 200 મહિલાઓ જ્યારે ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલી હોય છે ત્યારે એ ઘરનું કામ પણ કરે છે ને એની સ્કિલ્સનો ઉપયોગ પોતાની કમાઈ માટે પણ કરતી હોય છે. ઘણા ક્ષેત્રો એવા છે રુઝાનજી કે હજી પણ કદાચ મહિલાઓને ત્યાં ઉભા રાખવામાં આવે તો આપણા ભારત દેશમાં લોકો એમને ખોટી નજરે અથવા આશ્ચર્યચકિત નજરે જોતા હોય. કદાચ કોઈ મહિલા પેટ્રોલ પંપ ઉપર ઉભી છે, આપણે જાણીએ છીએ કે ઘણા બધા અમદાવાદમાં, ગુજરાતમાં, ભારતમાં પેટ્રોલ પંપ છે કે જ્યાં મહિલાઓને નોકરી આપવામાં આવી છે. તો કદાચ કોઈ પેટ્રોલ પુરાવતે તો પુરુષો કે મહિલા પેટ્રોલ પંપ ઉપર, કદાચ જો રિક્ષા ચલાવતી હોય, કોઈનું ડ્રાઈવર હોય અથવા તો કોઈ બીજું કામ કરતી હોય જેમાં ખાલી માત્ર પુરુષો જ ચાલી શકે. જ્યોતિષની વાત કરીએ, કર્મકાંડી માત્ર પુરુષો હોય છે, પણ હવે તો મહિલાઓ પણ આગળ આવી છે, કર્મકાંડ કરાવવા લાગી છે. તો એવા નજરથી શા માટે જોવામાં આવે છે? કારણ કે મહિલા તો પોતાના સ્કિલ્સનો ઉપયોગ કરી જ રહી છે. તમારી વાત, કારણ કે શું લોકો પહેલાથી આ માઇન્ડસેટ પ્રોબ્લેમ છે આપણા વર્ષોથી, જે આપણે પેટ્રાઇકલ સોસાયટીની વાત કરતા હતા. કારણ કે નહીં તો સૌથી શરમજનક વાત શું છે કહું બેન, તમે લેબરમાં જોશો ને તો લેબરમાં તમને બહેનો વધારે દેખાશે ભાઈઓ કરતા. તાકી ઇનફેક્ટ લેબર બહેનોનું કામ નથી, ભાઈઓનું કામ છે. તગારા ઉચકવાના, પેલો ખોદવાનું, માથે રેતીને ઈટ લઈ જવાની, આ તો ઉલતું બહેનો, ભાઈઓને શરમ આવી જોઈએ કે બહેનો પાસે આવું કામ કરાવે છે. લેટ અસ થિંક સે ધેટ. નામ તો બધા ભાઈઓ કે મેં બલવાન, મેં ટાર્ઝન, મેં સુપરમેન, તો એ લોકોને શરમ નથી આવતી કે બહેનો પાસે આવા કામ કરાવે છે? તો બી તમે જોશો તો મેક્સિમમ લેબરર્સ બહેનો હશે જે હાથમાં છોકરું હોય, પાછળ છોકરો હોય, આવી રીતે મજૂરી કામ કરતી હોય. આપણા માટે સૌથી શરમજનક વાત છે. જ્યારે આપણે એ બહેનો કરી શકે છે તો ટેક્સી ચલાવવું, રિક્ષા ચલાવી, તમે જે બીજા એક્ઝામ્પલ આપ્યા, સિક્યોરિટી ગાર્ડ,
તો એમાં એ તો કઈ શરમજનક છે જ નહીં બિલકુલ. એટલે એકચ્યુઅલી સર, એટલે તમે જોયું કે આ એક માઇન્ડસેટ ચેન્જ મોડ્યુલ માઇન્ડસેટના ઇસ્યુઝ છે, અને આ માઇન્ડસેટના ઇસ્યુ આપણે સુધારવા જ પડશે. અને ક્યારે સુધરશે? જ્યારે ગવર્મેન્ટ, ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અબાઉટ ધીસ ઇઝ કે ગવર્મેન્ટ હેઝ ટુ ટેક સમ સ્ટ્રિક્ટ એક્શન. કારણ કે લકીલી એવું થયું છે કે હવે લેબર લોસ, પહેલા લેબર લોસ અલગ હતા, હવે લેબર લોસ બદલાયા છે. જાણે કે અમારી જ આઈટી ઇન્ડસ્ટ્રીમાં એવું હતું કે બહેનોએ 6 વાગ્યા પછી કામ બંધ કરી દેવાનું, એટલે જોબ નહીં કરવાનો. પણ હવે આજે કોલ સેન્ટર એમાં બહેનો કામ કરે, એટલે લેબર લોસ એવું કહે છે કે ના, તમારે જરૂર નથી, બહેનો બી એસ ભાઈ ક્યારે બી કામ કરી શકે એઝ પર ધેર જોબ ધીસ થિંગ રિક્વાયરમેન્ટ. એટલે જે લેબર લોસ બદલાયા છે, પણ જે માઇન્ડસેટ ચેન્જ કરવાના છે, ઇટ્સ અ વેરી બિગ ડીલ. પણ ધીરે ધીરે એઝ વી ગેટ એડ્યુકેટેડ, દેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. જેમ જેમ એડ્યુકેશન વધશે, એમ માઇન્ડસેટ ચેન્જ થશે. અને હું ફરી રિપીટ કરું છું કે જે લોકો સાંભળતા હોય કે આપણા માટે શરમ છે કે આપણી બહેન લેબરનું કામ કરે છે, તપેલા ઉતારે છે, અને આપણે બેસી અને કહીએ છીએ કે બહેનોને બીજી અને એમને ડિગ્નિફાઈડ જોબ જયારે કરે છે, આપણે એના પર હસીએ છીએ. એટલે આ એક બહુ આપણા માટે શરમજનક વાત. ચોક્કસ માઇન્ડસેટની જયારે વાત કરી આપે, એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે, પણ આપણને લાગે છે કે અર્બન એરિયાઝમાં પણ જયારે મહિલાઓ હવે એમ્પ્લોયડ થઈ ગઈ છે, નોકરી કરતી હોય છે, પરંતુ શું પુરુષોની વિચારધારા બદલાઈ છે કે મહિલાઓ જયારે નોકરી કરે છે ત્યારે ચોક્કસથી ઘરકામમાં એમની મદદ કરવી જોઈએ, અથવા તો ક્યારે પણ મહિલાઓનું પ્રમોશન થાય એની જો પોસ્ટ ઉપર કદાચ પુરુષ હોય તો એ ખુશ થાય કે ચલો વાંધો નહીં અમારા કલીગ આગળ આવ્યા છે, પણ એ કલીગ આગળ આવવા કરતા એવું કહે છે કે મહિલાઓ આગળ આવી એ અમને ના ગમ્યું? સાચી વાત છે. આઈલ ટેલ યુ વન થિંગ, આ એક છે ને એક નો પોઈન્ટ છે આખો. એટલે તો આપણે કહીએ છીએ કે જેન્ડર ઇન્ડિવિઝન કાઢવું છે, ઇક્વેલિટી લાવી છે. કારણ કે આમાં થાય છે શું કે ભારતમાં પોસિબલ છે, ધીરે ધીરે છે, પ્રોસેસ નથી. પણ હવે આમાં બે ચીજ થઈ રહી છે, બે ચીજ હું પોઝિટિવલી જઈશ, બે ચીજ નેગેટિવલી કહીશ. બે ચીજ પોઝિટિવલી અર્બનમાં એ થઈ રહી છે કે માની લો કે પેલી બેન પોતે જોબ કરે છે, તો હવે હસબન્ડોને બી જે રીતના આપણી ઇકોનોમી જઈ રહી છે, જે રીતે આપણું એટલે કોઈ બી દેશમાં યુનો મોંઘવારી વધી રહી છે, થિંગ્સ આર હેપનિંગ, તો એ રીતે હવે પેલા છોકરાને બી થાય છે કે એકલો કમાઈ નહીં શકે ટુ હેવ અ ગુડ હેપી ફેમિલી એન્ડ અ હેપી મેરિડ લાઈફ. એટલે પેલી બેનને જોબ કરવા જાય છે. કારણ કે કમિંગ બેક ટુ સી, પેલા છોકરાએ શું લૂઝ કર્યું લાઈફમાં? કશું નહીં, તો પહેલાથી જોબ કરતો હતો ને કરશે જોબ. પેલી બેને શું લૂઝ કર્યું કહી દો? પેલી બેને જોબ બી કરશે, પછી ફેમિલી બી રાખશે, કિચન ને જે બધું ઘરનું કામ હોય એ બી કરશે. એટલે જોવા જાય તો બહેનો લોસમાં છે કે એ લોકો આટલું બધું ગધા વૈતરું, આપણે જે દેશી ભાષામાં કહીએ, ગધા વૈતરું કરીને બી ગાળો સમજીએ છીએ. અને જ્યારે ઘરે આપણે બહેન આવીએ છીએ જોબ કરીને, તો બી પેલો આપણો હસબન્ડ આમ કહીને બેઠો હશે અને આપણે ચા પીરસવાની જોબ કરીને આવ્યા પછી. પણ હવે આ આપણે હું અત્યારે 2-3 વર્ષ જૂની વાત કરી રહી છું, પણ હવે થિંગ્સ આર ચેન્જિંગ થેન્ક્સ ટુ વોટ એવર એમ્પાવરમેન્ટ ધ વુમેન આર ગેટિંગ, કે ધે આર રિયલાઇઝિંગ ધેર વર્થ. હવે થયું છે કે આપણે વર્થ રિયલાઇઝ કરીએ છીએ. એટલે હવે આજે આપણે બી ઘરે જઈએ છીએ તો આપણે એવું નથી ઈચ્છતા કે ભાઈ આપણો હસબન્ડ કહે કે ભાઈ તમારા માટે ચા ચાલા, પણ આપણે એ જરૂરી છે કે આપણે સવારે ઉઠીએ તો હસબન્ડ એના હાથની ચા પીવડાવે. એટલે એમાં કોઈ નથી નાનું થતું કે નથી મોટું થતું. અને હવે ધીરે ધીરે આ અર્બનમાં આ જ્ઞાન આવી રહી છે. પણ અગર તમે કમિંગ બેક ટુ ધ રૂરલ પોઈન્ટ કરો, તો ના, રૂરલમાં તો પેલી છોકરી બિચારી ખેતરે જાય, પેલું જમવાનું એ બનાવે, પેલું બધું ઉચકે બી. એટલે રૂરલમાં આ ઇસ્યુ હજી નથી સેટલ થઈ રહ્યા. પણ મે બી બીકોઝ આઈ સેડ ધ પેટ્રાઇકલ થિંગ વર્ષોથી ચાલી રહી છે, પણ આઈ એમ શ્યોર વેરી સુન એમાં બી સેટલ થશે. પણ ધીરે ધીરે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે યસ, વી આર મૂવિંગ ટુવર્ડ ધ પોઝિટિવ. ઓકે, ઘણી વખત ઘણા પુરુષો એવી કમેન્ટ કરતા હોય છે કે કોઈ પણ જે તે નોકરી માટે, જેમ કે રિસેપ્શનિસ્ટની પોસ્ટ હોય, ટેલિકોલિંગની પોસ્ટ હોય, કે જેમાં કહેવાય ને સુંદર ચહેરાની સાથે સાથે સુંદર અવાજની પણ જરૂર પડતી હોય છે. ઘણી વખત પુરુષો છોકરા એવી કમેન્ટ કરતા હોય છે કે અમુક જોબમાં તો માત્ર મહિલાઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કમેન્ટને આપ કઈ રીતે જુઓ છો? હું બે રીતે જોઈ રહી છું. બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. આઈ લાઈક ધીસ. સૌથી પહેલા મારી જ વાત કરું કે હું ફિલ્ડમાં જ માણસોને કહું હું કે થેન્ક યુ ભગવાન, તમે મને લેડી બનાવી, બેન બનાવી. કેમ ભાઈ, તમે ફિલ્ડમાં જઈએ, લોકો પાસે અપોઇન્ટમેન્ટ લઈને જઈએ, તો એ નોર્મલી અગર છોકરો અપોઇન્ટમેન્ટ લઈને જાય ને તો એને કલાક 12 બેસાડે, પણ અમે છોકરી એટલે તરત અંદર અમને બોલાવી લઈ મળવા માટે. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સી પોઝિટિવલી. એઝ અ વુમન આઈ ઓલવેઝ સે આઈ લાઈક ટુ ફ્રોન્ટ માય ફેમિનિટી. આઈ એમ પ્રાઉડ કે હું વુમન છું. આઈ ફ્રોન્ટ કે હું અગર હું એવી એક બેન છું, એઝ અ લેડી છું, કે જે છોકરાઓ નથી કરી શકતા એના કરતા વધારે હું કરી શકું છું. એટલે મને એનો ગર્વ છે અને ઘમંડ એ વાતનો છે. બીજો પણ કે લાઈક અસ રિસેપ્શનિસ્ટનો સારો અવાજ કે એ બધું સાચી વાત છે. અમે એક્ઝામ્પલ આપું તમને સિમ્પલ. કોલ સેન્ટરમાં પહેલાના જમાનામાં કેમ લેડીઝ વધારે રખાતી હતી? એ માઇન્ડસેટથી કે ભાઈ છોકરાઓ લેડીઝને ગાળો ઓછી આપે. પણ એવો માઇન્ડસેટ નથી. અગર છોકરા નું કામ એટલે જે બી એને ઇસ્યુ છે કંપની જોડે, એના પ્રોડક્ટ જોડે, તો એ પેલી છોકરીને બી 2-4 ગાળો આપી જ દેવાનો છે. એટલે આ હા, ઓકે, તમે થોડું મસ્તી કરો, મજા કરો કે ભાઈ રિસેપ્શનિસ્ટ હોવી જોઈએ, તો છોકરાઓ બી રિસેપ્શનિસ્ટ હોય છે. પણ નોર્મલી જે એમ કહે છે ને કે ઇન અર્બન સોસાયટી, તમે કહો રૂરલમાં તો મેં કહી દીધું કે છોકરીઓ પાસે ગધા વૈતરું કરાવે છે અને લેબર કરાવે છે, પણ ઇન અર્બન સોસાયટી એવું કહેવાય છે કે છોકરીને રિસેપ્શનિસ્ટ ને કોલ સેન્ટર જેવું માઇલ્ડ કામ આપવું જોઈએ. પણ હકીકતમાં તમે જોવા જાઓ તો રિસેપ્શનિસ્ટ યા કોલ સેન્ટર માઇલ્ડ કામ છે જ નહીં, કેમ કોલ સેન્ટરમાં ભયંકર ગાળો આપે અને રિસેપ્શનિસ્ટમાં તમે જોતા
હોય તો દિવસમાં ફોનો વાત કરીને હસી હસી નહીં, ઇટ્સ વેરી ડિફિકલ્ટ એવરી ટાઈમ યુ ટુ આખો દિવસ હસી હસીને વાત કરો. ઓકે રુઝાનજી, છેલ્લો સવાલ ટુ ધ પોઈન્ટ એક જ વાત પૂછવા માંગીશ કે આ આર્ટિકલ જે છત્તીસગઢના બુકમાં આવ્યો છે, એ બુકનું આર્ટિકલ આ કમેન્ટ એ સાબિત કરે છે કે ખરેખર મહિલાઓ નોકરી માટે પુરુષો કરતા વધારે લાયક છે? બિલકુલ, બહુ શોર્ટમાં જવાબ એ તો 100% છે. અને કારણ કે કમિંગ બેક ટુ સી, આઈ એમ નોટ જસ્ટ વોટર વુમેનાઇઝરની એની નથી વાત કરતી, પણ હું અલગ નોટ વુમેનાઇઝર, બટ વુમેનનું એ ઝંડા નથી કાઢવા માંગતી. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે એ તો વર્લ્ડ ઓવરમાં, હું નથી કહેતી, રિસર્ચ કહે છે, મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન રિસર્ચ કહે છે કે જે બેનનું કમ્પેશન હોય, ટીમ બિલ્ડિંગ એફર્ટ્સ હોય, જે લોકોના લીડરશીપ સ્કિલ, જે લોકોના ફાઇનાન્શિયલ સ્કિલ્સ, તમે જોઈ લેજો આ બધા સ્કિલ્સ, જે રીતે લોકો પોતાનું ફેમિલી સંઘરીને રાખે છે, ફાઇનાન્શિયલી પોતાનું ફેમિલી ચલાવે છે, આ બધાના પોઈન્ટ ઓફ વ્યુથી ઇટ ઇઝ બટ નેચરલ કે શી ઇઝ અ બોર્ન એડમિનિસ્ટ્રેટર, શી ઇઝ અ બોર્ન મેનેજર, શી ઇઝ અ બોર્ન લીડર. હવે જયારે માણસ અંદરથી નાનપણથી જ આ શીખીને મોટું થાય તો ઓબ્વિયસલી ને એનો ફાયદો આપે છે, જે આખો ફાયદો સોસાયટીને મળે છે, પણ સોસાયટીને ત્યાં જ ચચરે છે, ત્યાં જ ઇસ્યુ છે, ત્યાં જ એનો ઈગો ક્લેશ થાય છે કે આ બેન મારા કરતા વધારે સારું કામ કરે છે, અને એટલે એ લોકોને બેનનું એઝ એઝ બેન એને ડિગ્રેડ કરે છે, એ એનો ઇસ્યુ છે. ચોક્કસ, એટલે કે માત્ર બેરોજગારીનું મહિલાઓ આગળ આવી છે એ જ એક કારણ નથી, સરકારની કેટલીક પોલિસી, સાથે સાથે ભાઈઓની કેટલીક મેન્ટેલિટી, કેટલીક અપેક્ષાઓ, અને સાથે બીજું એક આ મારાથી આગળ કેમ નીકળી ગઈ એ જ દ્વેષભાવ. કારણ કે આપણે જાણીએ છીએ ગીતામાં પણ લખેલું છે, બધે જ લખ્યું, જો દ્વેષભાવ, લોભ, લાલચ આ બધું હશે તો ક્યાંક આગળ નહીં નીકળી શકે, જે મહિલાઓમાં કદાચ બહુ ઓછું જોવા મળતું હોય છે. જો પુરુષો બી આ રીતે કદાચ આગળ વધે તો, અને સરકાર પોલિસી પણ સારી બનાવે અને અપેક્ષા ઓછી રાખે, તો ચોક્કસથી આપણે ભારત દેશમાંથી બેરોજગારી હટાવી શકીશું. એના માટે કોઈ મહિલાઓ પર કમેન્ટ કરવાની જરૂર નહીં પડે. ખૂબ ખૂબ ધન્યવાદ રુઝાનજી ચર્ચામાં ભાગ લેવા બદલ. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું ટુ ધ પોઈન્ટમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.